કપરાડા તાલુકાના દહીખેડ હેદલબારી પીપરોની જેવા અનેક ગામો ઇન્ટરનેટ અને મોબાઈલ નેટવર્કની સુવિધા નથી. રાજ્યના છેવાડે આવેલો વલસાડ જિલ્લો અંતરિયાળ આદિવાસી વિસ્તાર છે. વલસાડના જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં 90% આદિવાસી વિસ્તાર છે. કપરાડા પહાડોથી ઘેરાયેલો છે. પહાડી વિસ્તાર હોવાથી આ વિસ્તારના અનેક સમસ્યાઓ છે. આથી કપરાડા વિસ્તારના છેવાડાના વિસ્તારોમાં આજે પણ સ્થાનિક લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. જોકે છેલ્લા 9 મહિનાથી કોરોનાના કારણે દેશમાં લોકડાઉન જેવી પરિસ્થિતિને કારણે શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ છે. આથી અત્યારે શૈક્ષણિક સંસ્થાઓ અને સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. જોકે કપરાડા વિસ્તારમાં મોબાઈલ નેટવર્કની સુવિધા ન હોવાથી આ વિસ્તારના બાળકો ઓનલાઈન શિક્ષણથી વંચિત રહ્યા છે. નેટવર્કની શોધમાં બાળકોએ પોતાના ઘરની દૂર જંગલમાં ટેકરીઓ પર ભટકવું પડે છે અને જંગલમાં રખડી ડુંગરોની ટેકરીઓ પર ચડી અને મહામુસીબતે જે નેટવર્ક મળે છે તે જગ્યાએ બેસીને અને જંગલમાં ખુલ્લા પ્રકાશમાં નીચે બેસીને અભ્યાસ કરવા મજબૂર થઈ રહ્યા છે. કપરાડા તાલુકાના લગભગ તમામ ગામોમાં આવી જ પરિસ્થિતિ છે. મોટા ભાગના ગામોમાં નેટવર્કની સુવિધાઓ નથી. મોબાઈલ નેટવર્ક નહીં મળતું હોવાથી અનેક વખત લોકો ફોનથી પણ વંચિત રહી જતા હતા. આથી બાળકોએ ઓનલાઈન શિક્ષણ માટે આ રીતે પોતાના ઘરથી જંગલ પહાડ પર ચડીને ભટકી અને મોબાઈલ નેટવર્ક જ્યાં મળે ત્યાં બેસીને અભ્યાસ કરવા મજબૂર થઈ રહ્યા છે. આવા દ્રશ્યો કપરાડા તાલુકાના લગભગ તમામ ગામોમાં જોવા મળે છે. મહત્વપૂર્ણ એ છે કે ઇમરજન્સીમાં તેઓ પોલીસ કે 108 ને ફોન કરવા પણ આવી જ રીતે જંગલ અને પહાડીઓ પર ભટકવું પડે છે. આથી આ વિસ્તારમાં લોકો અને બાળકો તેમની મુશ્કેલી દૂર કરવા માટે સરકાર સમક્ષ વિસ્તારમાં મોબાઈલ નેટવર્કની સુવિધા ઊભી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સરકાર ડિજિટલ ઇન્ડિયા અભિયાન શરૂ કર્યું છે, જેમાં સરકારની અનેક સેવાઓ ઓનલાઈન થઈ ગઈ છે, જ્યાં ઘરે બેઠા લોકો સરકારની ઓનલાઈન સેવાનો લાભ લઈ શકે અને સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા પડતી નથી. જોકે કપરાડા વિસ્તારમાં લોકોના કર્મની કઠણાઈ એ છે કે ડિજિટલ ઇન્ડિયાની વાત તો દૂર રહી, તેઓને એક ફોન કરવા પણ જંગલ જંગલ પહાડી પહાડી ભટકવું પડે છે અને આ વિસ્તારના બાળકોએ પણ અભ્યાસ માટે પોતાના ઘરથી જંગલ જંગલ ભટકી અભ્યાસ કરવા મજબૂર થવું પડે છે. આથી આ વિસ્તારમાં બાળકો અને સ્થાનિક લોકોની પીડા સમજી અને આ વિસ્તારમાં મોબાઈલ નેટવર્કની સુવિધા ઊભી કરવામાં આવે તે જરૂરી છે. મારું નામ ખાલિયા કમલેશભાઈ ઈશ્રમભાઈ, ગામ દહીખેડ. અમારે ગામમાં નેટવર્કની વધારે પ્રોબ્લેમ છે. જે નેટવર્કના લીધે કે કોરોનાના લીધે જે પણ ઓનલાઈન લેક્ચર ચાલુ થયા છે એ ઓનલાઈનની અમને સુવિધા મળતી જ નથી. એટલે કે નેટવર્કનો પ્રોબ્લેમ હોવાથી જે પણ લિંક હોય કે લેક્ચર હોય એ બધા અમને એનો લાભ લઈ શકીએ નથી. અને જો નેટવર્ક મેળવવો હોય તો ગામથી એટલે કે ડુંગર ચઢીને 2-3 કિલોમીટર ડુંગરમાં જંગલમાં જઈને નેટવર્ક ખોદવા પડે કે ક્યાં આવે, એમ મોબાઈલ એમ કરીને ફરતો ખોદવા પડે કે નેટવર્ક ક્યાં આવે. એટલે જે પણ ઓનલાઈન કોરોનાને લીધે જે પણ ઓનલાઈન લેક્ચર છે કે ગમે તે ઓનલાઈન લેક્ચર એટેન્ડ થઈ શકતા નથી. અમારા ગામમાં વધારે કરીને નેટવર્કની વધારે પ્રોબ્લેમ છે. મારું નામ પપ્પુભાઈ સંજીભાઈ વળવી, ગામ દહીખેડ પટેલપાડા. એમાં દહીખેડમાં મતલબમાં કોઈ બીમાર હોય, કોઈ પેશન્ટ હોય તો ટાવર નહીં મળે, એના માટે ડુંગર પર ચડી જાય, ક્યાં ટાવર હોદે એના ટાવર હોદે જાય, માણસ મરી જાય પણ ટાવર મળતો નથી. એને લીધે અમારી ટાવરની માંગ છે.